પરિવાર આપણે લઈને આવ્યો છું આજે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો જે કરંટ અફેર્સમાં લેટેસ્ટ કઈ ચેન્જીસ ક્યાં છે એની વાત કરી છે. તો ઝડપથી સ્ટાર્ટ કરી તો ઇસરોમાં, તો ચલો ઇસરો દ્વારા G7A યાન શું કરવામાં આવ્યું છે, તો કે આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આના અંતર્ગત આ જે યાન છે એના અંતર્ગત શું છે, તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો 19 ડિસેમ્બર 2018 ના રોજ શું થયું છે આ લોન્ચ કરવામાં આવ્યું છે, અને વજન કેટલો છે 2250 kg. ચલો આ જે G7A લોન્ચ કરવામાં આવ્યું છે સેટેલાઇટ એ કયા યાન અંતર્ગત, તો એનું યાનનું નામ આપણે ખાસ યાદ રાખવાનું છે G7F11 અથવા એનું ઉપનામ છે G7 Mach 2. જો યાદ રાખજો G7 છે એ GSLV અને PSLV બે આવે છે. PSLV છે એ શું છે, તો એ જૂની પદ્ધતિ છે, અને એની અંતર્ગત નવી પદ્ધતિ કઈ, તો એ છે GSLV. અને આ GSLV છે એટલે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વિહિકલ, અને મેક 3 અત્યારે લેટેસ્ટ છે, પણ અહીંયા મેક 2 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે લેટેસ્ટ પદ્ધતિ છે એ છે આપણે મેક 2. ચલો એના પછી તો કે 8 વર્ષ, તો કે આ જે જીસેટ છે સેટેલાઇટ એનો સમયગાળો ખાસ યાદ રાખવાનો છે, અને સમયગાળો આપણને કેટલા સમય સુધી સેવામાં રહેશે G7A. તો G7A છે 8 વર્ષ સુધી ભારતના લોકોને સેવા આપશે, ભારતની સરકારને સેવા આપશે. ચલો G7, તો આના પહેલા આ G7 છે એ લોન્ચ થઈ ગયો હતો, તો કે યસ આ G7 છે એનું ઉપનામ હતું રોહિણી. ચલો તો આપણને યાદ રાખવાનું છે કે G7 જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો એનું નામ ઉપનામ શું હતું, તો કે રોહિણી. અને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો, તો 2013 ના રોજ. ચલો એટલે કે G7 ની જે 7 ની સિરીઝ છે આપણે ખાસ યાદ રાખવાની રહેશે. ને તો કે આ G7 ની અંદર G7A એ પણ લોન્ચ કરવામાં આવ્યો છે, એની અંદર તો કે આનો ફૂલ ફોર્મ શ્રીહરિકોટા છે એના અંતર્ગત આંધ્ર પ્રદેશમાં આવ્યું છે, ત્યાં સતીશ ધવન ભારતીય એંગ્રી બર્ડ. એટલે કહેવાનો મતલબ આને ઉપનામ એક આપવામાં આવ્યું છે, તો ઇન્ડિયન એંગ્રી બર્ડ તરીકે આનું ઉપનામ છે. તો આપણે ક્વેશ્ચન બીજો એવો પૂછે, ઇન્ડિયન એંગ્રી બર્ડ તરીકે જે સેટેલાઇટને નામ આપવાનું છે, સેટેલાઇટ નીચે નામથી કયો છે, આ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ છે આપણું આજનું ઇસરો રિલેટેડ એક ટોપિક. થેન્ક યુ.